અમદાવાદમાં પોલીસની તોડબાજીનો બેતાજ કિસ્સો સામે આવ્યો. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તોડબાજ નીકળ્યા. એનઆરઆઈ શખ્સનું વાહન ચેકિંગ કરતા 8 મોબાઈલ મળ્યા હતા. મોબાઈલની તપાસ કરતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો. એનઆરઆઈ યુવક અને અન્ય એક શખ્સની તપાસ કરતા ભાંડો ફૂટ્યો. કેસ રફેદફે કરવા ગણતરીના કલાકોમાં અન્ય પોલીસ કર્મી આવ્યો. 8 મોબાઈલ અંગે પોલીસે પૂછપરછ કરતા યુવકે કોલ સેન્ટર પ્રોસેસર હોવાનો ખુલાસો કર્યો. સટ્ટાના અંદેશાથી વસ્ત્રાપુર પોલીસે પહેલા 10 લાખ માંગ્યા. તપાસ કરતા કોલ સેન્ટરની વાત ખોલી તો 10 લાખના બદલે 30 લાખ માંગ્યા. વસ્ત્રાપુર પોલીસે સઘન તપાસ કરતા બંને યુવકો સટ્ટો રમાડતા હોવાનું ખુલ્યું. પોલીસે કાયદેસર કેસ કરવાની કાર્યવાહી કરી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અન્ય પોલીસ કર્મીએ ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચાડી. 30 લાખના સેટલમેન્ટની વાત ઉપર પહોંચતા લાંચની રકમમાં વધારો થયો. આખી રાત ચાલેલી ચર્ચામાં મામલો 65 લાખ રૂપિયાને પાર પહોંચી ગયો. 65 લાખમાં સેટલમેન્ટ થયાની ફરિયાદ ટ્વિટર પર થતા ગાંધીનગરથી તપાસ સોંપાય. ગાંધીનગરની તપાસમાં સમગ્ર લાંચ કેસનો પર્દાફાશ થયો. એવી ચર્ચા છે કે 30 લાખ રૂપિયા ઉપરી પોલીસ અધિકારીઓને વસ્ત્રાપુર પોલીસે આપ્યા છે. જો અમદાવાદના અધિકારીઓએ પૈસા લીધા હોય તો પણ ચિંતાનો વિષય અને પોલીસ અધિકારીઓના નામે તોડ થયો હોય તો પણ ચિંતાનો વિષય છે. તો તોડબાજીનો એક કિસ્સો સામે આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓની સંડોવણીના આક્ષેપ થઈ રહ્યા છે. કેસ રફેદફે કરવા આ સમગ્ર લાંચકાંડ રચવામાં આવ્યો એવી ચર્ચાઓ ચાલી છે. પહેલા સત્તાની વાત હતી ત્યાં સુધી 10 લાખ ઉપર વાત હતી. ત્યારબાદ ખબર પડી કે કોલ સેન્ટરની ચર્ચા વાત છે તો મામલો 30 લાખે પહોંચ્યો. ઉપરી અધિકારીઓને વાત પહોંચાડવામાં આવી તો મામલો છેલ્લે 65 લાખ સુધી પહોંચી ગયો. એનઆરઆઈ યુવક અને અન્ય એક શખ્સની તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને કેસ રફેદફે કરવા ગણતરીની કલાકોમાં અન્ય એક પોલીસ કર્મી આવ્યો. 8 મોબાઈલ અંગે પોલીસે પૂછપરછ કરતા યુવકે કોલ સેન્ટર પ્રોસેસર હોવાનો ખુલાસો કર્યો. સટ્ટાના અંદેશાથી વસ્ત્રાપુર પોલીસે પહેલા 10 લાખ માંગ્યા હતા. તપાસ કરતા કોલ સેન્ટરની વાત ખોલી તો 10 લાખના બદલે 30 લાખ થઈ ગયા. એનઆરઆઈ શખ્સનું વાહન ચેકિંગ કરતા 8 મોબાઈલ મળ્યા હતા અને તપાસ કરતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. આજે તોડબાજીનો કિસ્સો છે એની જાણકારી અમે આપી રહ્યા છીએ. એક શખ્સની તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. ગણતરીની કલાકોમાં અન્ય પોલીસ કર્મી આવી ગયો. અન્ય પોલીસ કર્મી આવીને પોલીસે 10 લાખ રૂપિયા માંગ્યા અને કેસના સેટલમેન્ટ માટે 10ના બદલે ત્યારબાદ 30 લાખ રૂપિયા મંગાયા. બંને યુવકો સટ્ટો રમાડતા હોવાનું પણ ખુલ્યું છે. ઉપરી અધિકારીઓ સુધી મામલો પહોંચ્યો તો રકમ વધી ગઈ. 30ના બદલે 65 લાખમાં સોદો નક્કી થયો. ટ્વિટર પર ફરિયાદ થતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો ટ્વિટર એ માધ્યમ બન્યું છે કે જેના કારણે આ ભાંડો ફૂટ્યો. ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણીના આક્ષેપ થયા અને અધિકારીઓએ પૈસા લીધા હોય તો સ્વાભાવિક રીતે ચિંતાનો વિષય છે. સ્વાભાવિક રીતે ક્ષણજનક ઘટના છે. જો આ વાત તપાસમાં સાચી ઠરે છે તો અધિકારીઓના નામે તોડ થયો હોય તો પણ આ તંત્રની ઢીલી નીતિનું એક ઉદાહરણ બની રહેશે. તો તોડબાજીનો એક
विचित्र किस्सो अमदावाद माथी सामे आव्यो अने आक्षेप छे उच्च अधिकारी पर वस्त्रापुर पुलिस पर। आठ मोबाइल मिला तपास करी तो पहला आ युवक कबूलू कॉल सेंटर छे त्यारबाद खुलासो थयो के सट्टो रमाडता हता। एनआरआई युवक ने अन्य शख्स ने झड़प्या ने त्यारबाद ट्विटर पर आंगेनी कोई फरियाद करी अने ट्विटर पर जारे मामलो आव्यो त्यारे तपास सौंपवामां आवी। દેવાંગ પ્રજાપતિ સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાય છે। દેવાંગ, શું આખો મામલો છે એ સમજવા માંગીશું સૌથી પહેલા તો, અને આ મામલામાં શું કાર્યવાહી થઈ રહી છે, કોના કોના કયા કયા અધિકારીઓના અધિકારીઓ પર આક્ષેપ થઈ રહ્યા છે તોડબાજીનો? નિશ્ચિત, અમદાવાદ શહેરની અંદર એકની પણ અનેક વખત જે છે એ પોલીસની તોડબાજીના ઘટનાઓ સામે આવતા હોય છે, ત્યારે આજ વધુ એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર સામે આવી છે। સમય દરમિયાન કાર ચાલક મોબાઈલ મળી આવ્યા હતા, પ્રાથમિક કોઈ ટેકનિકલ ખામી આવી રહી છે। ધન્યવાદ દેવાંગ અમારી સાથે જોડાવા બદલ।